તારીખ 10 ફેબ્રુઆરી. આજનો દિન મહિમા ગોપાલ સ્વામી આયંગર. ભારતના રાજકીય ઇતિહાસમાં મૂક દેશ સેવાથી ગૌરવભર્યું સ્થાન મેળવનાર ગોપાલ સ્વામી આયંગરનો જન્મ ઈસવીસન 1882માં થયો હતો. વિદ્યાર્થી તરીકેની તેમની કારકિર્દી ખૂબ જ તેજસ્વી હતી. આઈસીએસની પરીક્ષા ઉત્તીર્ણ કરીને તેઓ સરકારી નોકરીમાં જોડાયા. નિવૃત્ત થયા બાદ કાશ્મીરના દિવાન તરીકે કામગીરી સંભાળી. હિન્દ તરફથી સમગ્ર જવાબદારી પંડિત નેહરુએ આયંગરને જ સોંપેલી. હિન્દના કાશ્મીર પરના ન્યાયી દાવાની વિશ્વ સમક્ષ સચોટ પ્રતીતિ કરાવી, એટલું જ નહીં, રિયાસતી ખાતાના પ્રધાનપદે રહીને સરદાર પટેલનું અધૂરું કામ પરિશ્રમપૂર્વક પૂર્ણ પણ કર્યું. પંડિત નેહરુના પ્રધાનમંડળમાં વાહન વ્યવહાર તેમજ સંરક્ષણ ખાતાની જવાબદારી પણ કુનેહપૂર્વક અદા કરી. પોતાના વક્તવ્યને તેઓ કોઈપણ પ્રકારના આડંબર વગર સરળતાથી અને સહજતાથી વ્યક્ત કરતા. તારીખ 10 ફેબ્રુઆરી 1953ના રોજ આયંગરનું નિધન થતાં નવોદિત ભારત દેશને સેવાનિષ્ઠ એક મૂક સેવકની ભારે ખોટ પડી.